हेलो विद्यार्थी मित्रों, नमस्कार। तमारू फरीथी स्वागत करू छू ऑनलाइन क्लासेस में, कि जेनी अंदर आज आपणे धोरण 11 यूनिट 3 सेल बायोलॉजी जेमा चैप्टर नंबर 8 सेल यूनिट ऑफ लाइफ विषे आपणे चर्चा करीए छीए। तो शुरुआत करिए आजना लेक्चर थी रंगसूत्र। तो फर्स्ट शुरुआत में जोईए कि आ जे रंगसूत्र जे छे ए रंगसूत्र नुं स्थान के रंगसूत्र कई जग्याए रहेला छे, तो एनु स्थान क्यां आवेलुं छे बेटा, आपणे ए चर्चा करवानी छे। तो सौप्रथम आपणे जोईशुं के रंगसूत्र द्रव्य एकाय भागे जोवा मळे छे। तो एनु मुख्य स्थान शुं लेशुं बेटा, तो के सेल एटले के कोष। ए कोषनी अंदर शुं रहेलुं होय छे, तो कोषनी अंदर मोटुं गोळाकार कोष केन्द्र जोवा मळे छे। तो એનું સ્થાન જો આપણે જોઈએ તો સ્થાન શું લઈશું, તો કોષ એ કોષની અંદર કઈ જગ્યાએ, તો કે કોષ કેન્દ્ર રહેલું છે। આ જે કોષ કેન્દ્ર છે એના આધારે કોષના બે પ્રકાર પડતા હતા જે આપણે આગળ ભણી ગયા છીએ। એક પ્રોકેરિયોટિક કોષ એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષ, અને બીજો યુકેરિયોટિક કોષ જેને આપણે શું કહીએ છીએ, સુકોષ કેન્દ્રીય કોષ તરીકે આપણે ઓળખીએ છીએ। તો કેન્દ્ર છે આ કોષ કેન્દ્રની અંદરના ભાગે, કોષ કેન્દ્રની અંદરના ભાગે શું રહેલું હોય છે, રંગસૂત્ર દ્રવ્ય રહેલું હોય છે। ત્યાં શું જોવા મળે છે બેટા આપણને, તો રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ બીજા શબ્દમાં, ક્રોમેટિન દ્રવ્ય તરીકે આપણે ઓળખીએ છીએ। ઓકે, તો બેટા સાથે સાથે આની નોટ્સ પણ, કીપ નોટ્સ પણ બનાવતા રહો, જેથી કરીને આ ક્વેશ્ચનને સમજવામાં એકદમ ઇઝી રહે। તો પહેલો આપણે કયો પોઈન્ટ કવર કર્યો અહીંયા, તો એનું સ્થાન, કે સ્થાન કઈ જગ્યાએ છે। તો કોષ, કોષની અંદર મોટું ગોળાકાર કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્રના અંદરના ભાગે એ દ્રવ્ય સ્વરૂપે એટલે કે રંગસૂત્રીય દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે, જ્યારે આપણે બીજા શબ્દમાં ક્રોમેટિન દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ। આ ક્રોમેટિન દ્રવ્ય જે છે એ અહીંયા આપણને દર્શાવાયું છે, રંગસૂત્ર દ્રવ્ય તરીકે અહીંયા આપણને દેખાડવામાં આવેલું છે આકૃતિમાં। તો આ જે છે, આ આકૃતિ જે છે એને આપણે શું કહીશું, રંગસૂત્ર તરીકે ઓળખીશું। ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ક્રોમો ઝોમ, ઇંગ્લિશમાં આપણે શું કહીશું એને, તો કે ક્રોમોઝોમ તરીકે ઓળખીએ છીએ। આ ક્રોમોઝોમ ઉપર એટલે કે રંગસૂત્ર ઉપર આપણને શું જોવા મળે છે, તો રંગસૂત્ર ઉપર જનીનોના સ્વરૂપે, રંગસૂત્રની ઉપર જનીનોના સ્વરૂપે આપણને ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડ જોવા મળે છે। જનીન સ્વરૂપે એ રંગસૂત્ર ઉપર શું જોવા મળે છે, તો કે ડીએનએ જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ, તો એક પ્રકારના ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવશે। રાઈટ બેટા, ક્લિયર થાય છે અહીંયા સુધી? તો પહેલો પોઈન્ટ અહીંયા આપણે કવર કર્યો કે સ્થાન શાનું, રંગસૂત્રનું, કે કયા ભાગે એ રંગસૂત્ર આવેલા છે। તો ફર્સ્ટ પોઈન્ટ અહીંયા આપણે ક્લિયર કરીએ છીએ। નેક્સ્ટ જોઈએ, તો જુઓ આ જે રંગસૂત્ર છે એની ઉપર આ શું ગોઠવાયેલું છે, તો કે કુંતલાકાર ડીએનએ જોવા મળે છે। શું જોવા મળે છે, તો કે બેવડી કુંતલમય રચના સ્વરૂપે શું આવેલું હોય છે, ડીએનએ આવેલો હોય છે। આ ડીએનએ આપણને કેવો જોવા મળે છે બેટા, તો એ બેવડી શૃંખલામય રચના છે, બેવડી કુંતલમય રચના જોવા મળે છે। ઓકે, આગળ જોઈએ નેક્સ્ટ સ્લાઇડ ની અંદર કે રંગસૂત્ર શું છે। તો રંગસૂત્ર એ આપણને કયા સ્વરૂપમાં જોવા મળે છે, ક્યારે જોવા મળે છે, તો રંગસૂત્ર જે છે એ કોષ ચક્ર અને કોષ વિભાજનના તબક્કા દરમિયાન, એટલે કે જ્યારે કોષ વિભાજન તબક્કો કોષની અંદર ચાલતો હોય છે એ દરમિયાન, એટલે કે કોષ વિભાજન તબક્કા દરમિયાન આ જે રંગસૂત્ર છે
रंगसूत्र कोषकेंद्रनी अंदर एक कया स्वरूपमां जोवा मळे छे तो एक गुंचळामय जोवा मळे छे। कोष विभाजन दरमियान आजे रंगसूत्र जे छे ए कोषकेंद्रनी अंदर कया स्वरूपमां जोवा मळे छे तो एक गुंचळा स्वरूपे जोवा मळे छे, एटले के संघनित स्वरूपे ए जोवा मळे छे। ए केवा? तो के कोषकेंद्रनी अंदर एकठा थयेला जोवा मळे छे। क्लियर छे? तो आपणने एवुं पूछे के रंगसूत्र कया तबक्के अस्पष्ट स्वरूपे जोवा मळे, એટલે કે રંગસૂત્ર કોષ વિભાજન કોષ ચક્રના કયા અવસ્થામાં અથવા કયા તબક્કે એ સંગનિત સ્વરૂપે જોવા મળે છે અથવા અસ્પષ્ટ જાળી સ્વરૂપે જોવા મળે છે। જો એવો ક્વેશ્ચન પૂછાય તો તે આપણો આન્સર શું આવશે? તો કોષ ચક્રના આંતરા અવસ્થા દરમિયાન। તો અહીંયા આપણો એક એમસીક્યુ બેટા કમ્પ્લીટ થાય છે, એક એમસીક્યુ ક્લિયર થાય છે કે રંગસૂત્ર કયા અવસ્થા દરમિયાન એ અસ્પષ્ટ, એટલે કે આપણે એને ક્લિયરલી જોઈ શકીએ નહીં, એને કમ્પ્લીટલી આપણે વિભાજિત કરી શકીએ નહીં, કમ્પ્લીટલી આપણે એનું નિર્દેશન કરી શકીએ નહીં કે આ રંગસૂત્ર કઈ અવસ્થાએ, એટલે કે કયા પ્રકારનું એમાં વિભાજન જોવા મળે છે એ સ્પષ્ટીકરણ અહીંયા થઈ શકશે નહીં। ક્લિયર આટલું? તો હવે જુઓ કે કોઈ પણ કોષ છે, એટલે કે સજીવ શરીર છે, એમાં કોષ છે, એ કોષની અંદર શું રહેલું છે? તો કે કોષ કેન્દ્ર રહેલું છે। આ કોષ કેન્દ્રની અંદર શું જોવા મળે છે આપણને? તો ત્યાં જોવા મળે છે રંગસૂત્ર। તો આ જે રંગસૂત્ર છે એ કઈ રીતે ગોઠવાયેલા હોય છે? તો કે એમની જે સંખ્યા હોય છે ને, આ રંગસૂત્રની જે સંખ્યા છે એ ચોક્કસ પ્રમાણમાં નિશ્ચિત હોય છે દરેક કોષની અંદર। દરેક જાતિમાં રંગસૂત્રોની જે સંખ્યા છે એ કેવી જોવા મળે છે? તો એ ચોક્કસ જ હોય છે, ફિક્સ જોવા મળે છે, એમાં કોઈ પણ વધારો કે ઘટાડો જોવા મળતો નથી। અને જો કોઈ કિસ્સામાં એ વધારો કે ઘટાડો રંગસૂત્રમાં જોવા મળે તો એને આપણે શું કહીએ છીએ? વિકૃતિ તરીકે ઓળખીએ છીએ। અને આ જે વિકૃતિ છે એ સજીવ શરીરમાં લક્ષણોની ફેરબદલી માટે જવાબદાર હોય છે। તો જુઓ, આ જે રંગસૂત્ર છે એ રંગસૂત્રની સંખ્યા કેવી હોય છે? તો કે ફિક્સ હોય છે। એને આપણે કેવી રીતે લખતા હોઈએ છીએ? તો એને આપણે જોડીમાં લખીએ છીએ। જોડી એટલે એને આપણે શું કહ્યું છે? રંગસૂત્રની જોડ, એટલે 2n તરીકે આપણે એને ઓળખીશું, બરાબર। અને એને જો સંખ્યામાં લેવી હોય, એકકીય કોષની અંદર સંખ્યામાં લેવી હોય, તો ત્યાં આપણે કેવી રીતે લઈશું? n તરીકે લેતા હોઈએ છીએ। તો જુઓ, એક્ઝામ્પલ તમને હું અહીંયા આપું તો મનુષ્યની અંદર, મનુષ્યના દરેક કોષની અંદર આપણને શું જોવા મળે છે? તો કે રંગસૂત્ર જોવા મળે છે, એક્સેપ્ટ આરબીસી, એટલે કે રક્તકણ જે છે એની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી। તો એમાં ત્યાં કોષ કેન્દ્રની જગ્યાએ શું આવેલું હોય છે? તો હિમોગ્લોબિન જોવા મળે છે। બેટા આપણે એક પોઈન્ટ યાદ રાખજો કે આરબીસીમાં ન્યુક્લિયસ, એટલે કે કોષ કેન્દ્ર જોવા મળતું નથી, તો ત્યાં કોષ કેન્દ્ર ગેરહાજર જોવા મળશે। ક્લિયર બેટા? તો હવે અહીંયા મનુષ્ય એના કોષની અંદર શું છે? તો કે કોષ કેન્દ્રમાં રંગસૂત્રો રહેલા છે। તો મનુષ્યમાં કુલ રંગસૂત્રો કેટલા? કુલ સંખ્યા આપણને પૂછે તો કેટલી લખવાની બેટા? 46, બરાબર। તમને કુલ જોડ પૂછે તો શું લખશો? 23 જોડ। શું લખીશો બેટા? 23 જોડ। તો મનુષ્યના કોષમાં કેટલા જોડ રંગસૂત્રો આવેલા હોય છે? તો એને દ્વિકીય લખી શકીએ આ પ્રકારે, 2n, એટલે કે 23 જોડ। 23 જોડ એટલે કેટલા થશે? 46 રંગસૂત્ર જોવા મળશે। ડન બેટા? આટલું ક્લિયર થાય છે? તો 2n એટલે કોષની અંદર રંગસૂત્રોની સંખ્યા, n એટલે કે એક કોષની અંદર રંગસૂત્રોની સંખ્યા, એકકીય કોષની અંદર રંગસૂત્રની સંખ્યા, એટલે કે અહીંયા લખીશું આપણે n તરીકે,
જ્યારે 2n ક્યારે લખવામાં આવે તો કે કોષની અંદર રંગસૂત્રોની સંખ્યા બરાબર અહીંયા જે કોષ હશે કેવા પ્રકારનો હશે તો એ દ્વિકીય પ્રકારનો કોષ જોવા મળશે અહીંયા એકકીય કોષ લઈએ તો અહીંયા આપણે શું લખીશું અહીંયા લખી દો સાઈડમાં દ્વિકીય અથવા અહીંયા આપણે શું લખી દઈએ દ્વિકીય કોષ લખી દઈએ બરાબર તો દ્વિકીય કોષની અંદર રંગસૂત્રોની સંખ્યા કેવી રીતે તો 2n સ્વરૂપે જોવા મળશે દ્વિકીય કોષ ક્લિયર નેક્સ્ટ પોઈન્ટ શું છે કે દરેક જાતિમાં રંગસૂત્રોની સંખ્યા કેવી નિશ્ચિત એ જ રીતે મનુષ્ય શરીર એમાં કોષો આ કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેવી તો કે 46 તમને કોઈ જોડ પૂછે કે કુલ કેટલી જોડ રંગસૂત્રો આવેલા હોય તો 23 જોડ રંગસૂત્ર આવેલા હોય છે તો 23 જોડ હોય ને ત્યાં દ્વિકીય કરી દેવાનું 2n કરી દેવાનું અને 46 હોય તો ત્યાં શું સમજી લેવાનું એકકીય કોષ એટલે કે n સમજવાનું ક્લિયર બેટા અહીંયા આટલો પોઈન્ટ ક્લિયર થાય છે બધાને નેક્સ્ટ આગળ જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે રંગસૂત્ર જે છે એ રંગસૂત્રમાં તો કે જનન કોષની અંદર હવે આપણને એવો પ્રશ્ન થાય કે જનન કોષ એટલે શું તો જનન કોષમાં રંગસૂત્રોની સંખ્યાને આપણે શું કહીએ છીએ જીનોમ તરીકે ઓળખીએ છીએ અથવા એકકીય ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે છે જનન કોષ એટલે કે જન્યુઓ નિર્માણ કરતા કોષ અહીંયા આપણને એ પોઈન્ટ પણ સમજાવવો જોઈએ કે જનન કોષ દરમિયાન શું થશે તો જનન કોષ જે છે એ જન્યુઓનું શું કરે છે નિર્માણ કરતા હોય છે એટલા માટે આપણે શું કહીએ છીએ જનન કોષ તરીકે ઓળખીએ છીએ તો જનન કોષ દ્વારા શું રચાશે જન્યુ રચાશે અને આ જન્યુ કેટલા પ્રકારના હોય તો જન્યુ બે પ્રકારના હોય જો એ સજીવ નર હોય તો નર દ્વારા શાની રચના થશે શાનું નિર્માણ થશે તો એ શુક્રકોષ રચે છે જ્યારે માદા હોય તો એ શું રચે છે અંડકોષની રચના કરે છે આ શુક્રકોષ અને અંડકોષની અંદર કેવા પ્રકારના રંગસૂત્ર રહેલા હશે તો એકકીય એટલે કે એન પ્રકારના રંગસૂત્ર જોવા મળશે એટલે કે 23 રંગસૂત્ર જોવા મળશે અહીંયા બેટા ધ્યાન રાખો હું જોડ નથી કહેતો અહીંયા હું શું કહું છું 23 સંખ્યા બરાબર છે ક્લિયર નેક્સ્ટ હવે આપણને એવો પ્રશ્ન થયો પાછો કે આ નવો શબ્દ શું આવે જીનોમ તો જીનોમ શું છે જીનોમ શું છે કોને કહેવામાં આવે જીનોમ તો જીનોમ એટલે રંગસૂત્ર ઉપર રહેલા બધા જ જનીનો રંગસૂત્ર ઉપર રહેલા બધા જનીનો જો બેટા અહીંયા ફરીથી એક વખત જોઈ લઈએ આપણે કે જે રંગસૂત્ર છે એ રંગસૂત્રની ઉપર આપણને શું જોવા મળે છે તો કે જનીનો જોવા મળે છે તો જનીનો શું છે જસ્ટ એક સાંભાને પોઈન્ટ આપી દઉં તમને એક હિંટ આપી દઉં કે જનીનો શું છે તો જનીનો એ ડીએનએનો ટુકડો છે જનીન શું છે તો ડીએનએનો ટુકડો છે ઓકે હવે પાછો આપણને એક નવો પ્રશ્ન ઉભો થયો કે ડીએનએનો ટુકડો એટલે કેટલો ટુકડો ડીએનએનો ટુકડો તો સર તમે કહી દીધું કે આટલો છે ડીએનએનો ટુકડો પણ કેટલો શું એની લંબાઈ આટલી હશે શું એની લંબાઈ આટલી હશે કે શું એની લંબાઈ આટલી હશે આપણે કંઈ કહી શકીએ ફિક્સ તો કે ના તો અહીંયા ડીએનએનો ટુકડો એટલે જસ્ટ એક નોર્મલ લેંગ્વેજમાં તમને સમજાવું તો શું કહેવાશે તો કે ડીએનએ કેવી રીતે રચાય તો એ રચાશે ન્યુક્લિયોટાઇડ દ્વારા ડીએનએ કેવી રીતે રચાય બેટા ન્યુક્લિયોટાઇડ દ્વારા તો એ 3000 જેટલા ન્યુક્લિયોટાઇડ જ્યારે અહીંયા તો બેટા એક દરેકે દરેક પોઈન્ટ છે ને એ કોઈક વસ્તુ શીખવે છે દરેકે દરેકમાં આપણને કંઈક નવું શીખવા મળશે તમને પાછો નવો પ્રશ્ન એ પણ ઊભો થશે કે ન્યુક્લિયોટાઇડ શું છે સર
તો એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર મતલબ કે નેક્સ્ટ ચેપ્ટર ની અંદર એ સમજીશું જૈવિક અણુઓમાં કે ડીએનએ શું છે, ન્યુક્લિયોટાઇડ શું છે, જનીનો શું છે, રંગસૂત્ર શું છે. ઓકે, તો આ લેક્ચર ની અંદર આપણે આ ચેપ્ટર ની અંદર ફક્ત અંગિકાઓ વિશે માહિતી મેળવીએ છીએ, એટલે એટલા ડીપમાં અત્યારે જતા નથી. ઓકે, નેક્સ્ટ ચેપ્ટરમાં તમને હું એ ડિટેલમાં સમજાવીશ. તો જસ્ટ અહીંયા સમજી લો કે જનીન શું છે, તો ડીએનએ નો ટુકડો છે. કેટલો ટુકડો? તો 3000 ન્યુક્લિયોટાઇડ થી બનેલો ટુકડો છે. કેટલા ન્યુક્લિયોટાઇડ બેટા? 3000 ન્યુક્લિયોટાઇડ જ્યારે એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય છે ત્યારે શું રચાય છે? એક લાંબી શૃંખલા. સેની? ન્યુક્લિયોટાઇડની, જેને આપણે શું કહીએ છીએ? જનીન તરીકે ઓળખીએ છીએ. અને આવા જનીનો આપણા શરીરમાં કેટલા રહેલા છે? તો ટોટલ 20,000 થી 25,000 જેટલા જનીનો રહેલા છે. ઓકે, આટલું ક્લિયર છે બેટા? નેક્સ્ટ જોઈએ તો કે મનુષ્ય છે એ મનુષ્યના એક કોષની અંદર, મનુષ્યમાં એક કોષની અંદર કેટલા રંગસૂત્ર? તો કે 46 રંગસૂત્ર. મનુષ્ય એમાં કેટલા રંગસૂત્ર બેટા? તો કે 46 રંગસૂત્ર. અને કેટલી જોડીમાં આવેલા હોય છે? તો એ 23 જોડકા. એટલે આપણે એને શું કહીએ છીએ? 2n સ્વરૂપે. કેટલા બેટા? 23 જોડ. અને n લખીએ તો સંખ્યા લખીશું, કેટલી સંખ્યા? તો કે 46 રંગસૂત્ર. ઓકે, તો એક કોષની અંદર 46 રંગસૂત્ર અને એના ઉપર શું કીધું આપણે? ડીએનએ ગોઠવાયેલો છે ને. તો આ ડીએનએ ની લંબાઈ કેટલી બેટા? કેટલી લંબાઈનું ડીએનએ ગોઠવાયેલું છે? તો એની લંબાઈ છે 2.2 મીટર જેટલી લંબાઈ ધરાવતો ડીએનએ એ રંગસૂત્ર ઉપર ગોઠવાયેલો હોય છે. હવે તમને જાણીને નવાઈ નથી લાગતી બેટા? થોડુંક યાદ કરીએ આપણે આગળ. તો કોષની રચના ભણતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે કોષનું જે કદ છે, આ કોષનું કદ શામાં હોય? તો કે માઇક્રોમીટરમાં હોય. કોષનું કદ શામાં હોય? માઇક્રોમીટરમાં હોય. હવે એ કોષની અંદર શું છે? તો કે કોષ કેન્દ્ર છે. મતલબ કે એ કોષ કેન્દ્રનો વ્યાસ જે છે, કોષ કેન્દ્રનો જે વ્યાસ છે એ તો કોષ કરતા પણ નાનો હશે ને. હવે એની અંદર આપણે શું ગોઠવવાનું છે? તો 2.2 મીટર લાંબુ ડીએનએ એની અંદર ગોઠવાયેલું જોવા મળે છે. આ રિયાલિટી છે બેટા, કોઈ તથ્ય નથી, બરાબર? કોઈ સંભાવના નથી દર્શાવી રહ્યા. આ ક્લિયર વસ્તુઓ છે કે કોષ જે છે એનું કદ કેટલું, ફરીથી આપણે સમજાવી દઈએ. તો કે કોષ છે એ માઇક્રોમીટરમાં હોય એનું વ્યાસ, એની અંદર કોષ કેન્દ્ર તો એનાથી પણ નાનું હશે. અને એ કોષ કેન્દ્રની અંદર આપણે શું ગોઠવવાના છીએ? ડીએનએ. અને એ ડીએનએ ની લંબાઈ કેટલી છે બેટા? તો કે 2.2 મીટર નું ડીએનએ. તો અહીંયા આપણે ફરીથી ગૂંચવણમાં પડીશું કે સર આવું પોસિબલ કેવી રીતે બનશે? તો એ પોસિબલ બને છે બેટા બંને પ્રકારના કોષોમાં, એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ, બંને કોષની અંદર આ પોસિબલ છે. એ આપણે આગળના ચેપ્ટર ની અંદર સમજીશું, ડીએનએ પેકેજિંગ. ઓકે, એ ટોપિક શું હશે આપણો? અત્યારથી યાદ રાખો બેટા, આ જે ચેપ્ટરમાં આપણે જે પણ ભણીશું ને, આ 3 ચેપ્ટર 8, 9 અને 10, એ તમારે ધોરણ 12 ની અંદર આખો એક ટોપિક છે, યુનિટ છે, જેને કહેવામાં આવે છે જીનેટિક્સ. એ જીનેટિક્સ ને કવર કરતા આ ચેપ્ટર છે. તો બેટા અહીંયા તમારો બેઝ રેડી થાય છે, પાયો કહેવાય ને જે, એ તૈયાર થાય છે. તો નીટ ની એક્ઝામ માટે મુખ્ય પાયો તમારો મજબૂત હોવો જોઈએ. તો આ જે યુનિટ છે, યુનિટ 3, એમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ ખોટો પડવો જોઈએ નહીં, કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં. બેક ટુ ટોપિક ઉપર આવીએ કે શું કીધું છે કે ડીએનએ એ કેવી રીતે ગોઠવાય છે. તો આપણે બંને કોષની અંદર ડીએનએ નું શું ભણીશું? પેકેજિંગ ભણીશું. ઓકે, ત્યારે હું તમને સમજાવીશ કે આટલો મોટો ડીએનએ કેવી રીતે એ કોષમાં ગોઠવાયેલો જોવા મળશે. તો અહીંયા સુધી રેડી હોય તો આગળ જઈએ. તો નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે શું જોઈશું? તો નેક્સ્ટ સ્લાઇડમાં રંગસૂત્ર, એ રંગસૂત્રના પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીશું.
एमसीक्यू માં પૂછાવા માટેનો મુખ્ય ક્વેશ્ચન છે બેટા કે રંગસૂત્રના પ્રકાર કેટલા છે તો રંગસૂત્રના કેટલા પ્રકાર તો એના સ્થાનને આધારે જોઈએ અહીંયા શું કરીશું બેટા તો કે સ્થાનને આધારે પરંતુ કોના સ્થાનને આધારે કોના સ્થાનને આધારે તો સેન્ટ્રોમિયરના સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રના ચાર પ્રકાર જોવા મળે છે સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રના કેટલા પ્રકાર તો ચાર પ્રકાર કયા કયા તો એમાં પહેલો સમાવેશ કરીશું આપણે સાનો તો ટીલોસેન્ટ્રિક પહેલો જે પ્રકાર છે એને શું કહેવામાં આવે છે ગુજરાતીમાં લખીશું કે ઇંગ્લિશમાં લખીશું બંને સમાન છે પહેલો પ્રકાર છે ટીલોસેન્ટ્રિક ચારે પ્રકારના નામ બેટા યાદ રાખજો પહેલો પ્રકાર કયો છે તો ટીલોસેન્ટ્રિક સેકન્ડ બીજો પ્રકાર એક્રોસેન્ટ્રિક બીજો પ્રકાર કયો છે બેટા એક્રોસેન્ટ્રિક થર્ડ બીજો પ્રકાર કયો લઈશું બેટા અહીંયા તો એ થશે સબ મેટાસેન્ટ્રિક સબ મેટાસેન્ટ્રિક અને લાસ્ટ ચોથો પ્રકાર લઈશું આપણે મેટાસેન્ટ્રિક ચોથો પ્રકાર આપણે શું લઈએ છીએ બેટા મેટાસેન્ટ્રિક નો ઉપયોગ કરીશું તો ટોટલ કેટલા ડીએનએ કેટલા રંગસૂત્ર છે બેટા તો ટોટલ ચાર રંગસૂત્ર જોવા મળે છે સાને આધારે તો કે સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે ક્લિયર હવે આ ચાર રંગસૂત્રો શું છે એના વિશે ચર્ચા કરીએ ચલો તો એમાં ફર્સ્ટ પોઈન્ટ લઈ લઈએ આપણે ટીલોસેન્ટ્રિક જે આકૃતિમાં ફર્સ્ટ દર્શાવ્યો છે એને પહેલા આપણે ભણીએ તો ટીલોસેન્ટ્રિક એટલે શું ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર એટલે શું તો જુઓ અહીંયા વચ્ચે ગોળાકાર તકતી જેવી રચના દર્શાવાઈ છે રંગસૂત્રમાં આપણને ચારે રંગસૂત્રની અંદર વચ્ચે શું જોવા મળે છે તો કે સેન્ટ્રોમિયર આપેલું છે જો આ સેન્ટ્રોમિયર ક્યાં ગોઠવાયેલું હોય જો સેન્ટ્રોમિયર રંગસૂત્રના અગ્રભાગે ગોઠવાયેલું હોય ફરીથી બેટા સમજીએ કે ટીલોસેન્ટ્રિક કોને કહીશું તો ટીલોસેન્ટ્રિક સેન્ટ્રો રંગસૂત્ર જેમાં સેન્ટ્રોમિયર જે છે એ ક્યાં ગોઠવાયેલું હોય તો એ રંગસૂત્રના અગ્રભાગે જોવા મળે એટલે આ જે છે ને એને આપણે કહીએ છીએ રંગસૂત્રિકા એને આપણે શું કહીશું રંગસૂત્રિકા કહીશું ઓકે એને એક નામ આપી દઉં છું ભુજા શું નામ આપું છું ભુજા તો જુઓ રંગસૂત્રની એક ભુજાના છેડાનો ભાગ અથવા અગ્રભાગ શું આવેલો હોય સેન્ટ્રોમિયર અહીંયા આપણે અગ્રભાગ લખીએ અથવા તો શું લખીશું છેડાનો ભાગ તો સેન્ટ્રોમિયર એ ક્યાં ગોઠવાયેલો હોય તો કે એ અગ્રભાગે ગોઠવાયેલો હોય તો એવા રંગસૂત્રને શું કહીશું ટીલોસેન્ટ્રિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે એક્રોસેન્ટ્રિક રંગસૂત્રની અંદર જે સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયર ક્યાં ગોઠવાયેલું હોય તો કે અગ્રછેડાથી નજીકના ભાગે સેન્ટ્રોમિયર ક્યાં ગોઠવાયેલું છે બેટા અહીંયા તો કે અગ્રછેડાથી નજીકના ભાગે સેન્ટ્રોમિયર ક્યાં ગોઠવાયું છે બેટા ફરીથી લખી દઈએ આપણે સબ મેટાસેન્ટ્રિક ની અંદર તો કે મધ્યથી સેન્ટ્રોમિયર એ મધ્ય ભાગથી થોડુંક નજીક ગોઠવાયેલું જોવા મળે છે થોડુંક
नजीक गोठवायेलो जोवा मळे छे। तो जुओ अहींया बन्ने जे भुजाओ छे ए बन्ने भुजाओनी लंबाई समान होती नथी, एक भुजानी लंबाई बीजी भुजा करता सहेज मोटी जोवा मळे छे। तो अहींया भुजानी लंबाई केवी छे? वधु छे। ज्यारे अहींया भुजानी लंबाई केवी छे? तो के नानी छे, एटले के ओछी छे, बराबर। तो आने आपणे शुं कहीशुं? सब मेटासेंट्रिक। અને લાસ્ટમાં મેટાસેન્ટ્રિક। તો મેટાસેન્ટ્રિક ની અંદર બંને ભુજાઓ જે છે એ કેવી જોવા મળે છે? તો એ મધ્યમાં હોય, એટલે કે સેન્ટ્રોમિયર જે છે એ ક્યાં ગોઠવાયેલું હોય છે? તો કે મધ્ય ભાગે ગોઠવાયેલું હોય છે, જેના કારણે બંને ભુજાઓ રંગસૂત્રિકાની બંને ભુજાઓ કેવી હોય છે? સમાન જોવા મળે છે। બંનેની લંબાઈ કેવી હોય છે? એક સમાન રહેલી હોય છે। ક્લિયર બેટા? અહીંયા સમજણ પડે છે? ચારે ચાર પોઈન્ટ્સ, ચાર પ્રકાર રંગસૂત્રના। ઓકે, હવે જુઓ આપણને એવો પ્રશ્ન પૂછાય એક્ઝામની અંદર, એવો પ્રશ્ન પૂછાય કે કયા રંગસૂત્રમાં ભુજાનો ગુણોત્તર જે છે, એ વધુ જોવા મળે છે? તમને ચાર ઓપ્શન આપી દીધા હોય। પહેલો ઓપ્શન આપ્યો હોય ટીલોસેન્ટ્રિક, બીજો આપ્યો હોય એક્રોસેન્ટ્રિક, ત્રીજો આપ્યો હોય સબ મેટાસેન્ટ્રિક અને ચોથો આપ્યો હોય મેટાસેન્ટ્રિક। તો આ ચારે રંગસૂત્રમાંથી કયા રંગસૂત્રમાં ભુજાનો ગુણોત્તર સૌથી વધારે જોવા મળશે? તો ભુજાનો ગુણોત્તર સૌથી વધારે જોવા મળે છે એક્રોસેન્ટ્રિક ની અંદર। કેમ? કારણ કે એક ભુજા ખૂબ જ મોટી છે, એક ભુજાની લંબાઈ કેવી છે? ખૂબ જ મોટી છે, એટલે કે વધુ છે। ત્યારે બીજી ભુજા કેવી છે? ટૂંકી છે। મતલબ કે આ બંનેનો જો ગુણોત્તર લેવામાં આવે તો એ ગુણોત્તર બાકીના બધા રંગસૂત્ર કરતા વધારે જોવા મળે છે। તમે એવું કહેશો અહીંયા કે સર કેમ ટીલોસેન્ટ્રિકનો ના લીધો તમે? તો બેટા ટીલોસેન્ટ્રિકમાં તો ભુજા જ નથી આવેલી, એક ભુજા છે જ નહીં, એટલે એનો ગુણોત્તર લઈ શકાય જ નહીં ને। એટલા માટે અહીંયા આપણે શું લઈએ છીએ? તો કે એક્રોસેન્ટ્રિક જે છે એનો ભુજા ગુણોત્તર સૌથી વધારે। તો અહીંયા આ પ્રકારે આપણા એમસીક્યુ સોલ્વ કરી શકીએ છીએ। ડન બેટા? અહીંયા સુધી સમજણ પડે છે? નેક્સ્ટ જોઈએ આગળની સ્લાઇડ શું કહેવા માંગે છે। તો આગળની જે સ્લાઇડ છે એમાં શું આપેલું છે? તો એમાં આપેલું છે કેરિયોટાઇપ। શું લખ્યું છે બેટા અહીંયા આપણે? કેરિયોટાઇપ। હવે આપણને પાછો નવો પ્રશ્ન થયો કે સાહેબ આ નવું શું લઈને આવો છો તમે? તો કેરિયોટાઇપ એટલે શું? તો કેરિયોટાઇપનો મતલબ અહીંયા આકૃતિમાં તમને દેખીને કંઈ સમજાય છે? આકૃતિમાં દેખીને તમને કંઈ સમજાય છે બેટા? આ એક ચાર્ટ પેપર છે, બરાબર। આ બ્લેક કલરનું જે છે એ ચાર્ટ પેપર છે, એવું સમજી લો તમે। હવે એ ચાર્ટ પેપરની ઉપર આ જુદા જુદા શું દર્શાવ્યા છે? તો એ રંગસૂત્ર દર્શાવ્યા છે બેટા। એ ચાર્ટ પેપર ઉપર શું દર્શાવ્યું છે? તો કે રંગસૂત્ર ગોઠવ્યા છે, રંગસૂત્રો દર્શાવ્યા છે। ઓકે, તો કેરિયોટાઇપની વ્યાખ્યા જો આપણે સમજવી હોય તો શું કહી શકાય? તો કે કેરિયોટાઇપ એટલે કોષ, આ કોષમાં રહેલા બધા જ રંગસૂત્રો, એટલે કોષ છે એની અંદર આ શું છે? કોષ કેન્દ્ર છે। એ કોષ કેન્દ્રની અંદર શું રહેલા છે? તો કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર રહેલા છે। તો આ જે રંગસૂત્રો છે એને ચાર્ટ પેપર ઉપર દર્શાવવાની પદ્ધતિને, એટલે કે ચાર્ટ પેપર ઉપર એક સાથે આ રંગસૂત્રને દર્શાવવાની જે છીએ કેરિયોટાઇપ તરીકે ઓળખીએ છીએ, હ્યુમન કેરિયોટાઇપ, બરાબર બેટા? ક્લિયર છે? તો દરેક જાતિ, દરેક સજીવ દરેક જાતિનો સજીવ
એમાં આ જે કેરિયોટાઇપ કેવો હોય છે દરેક સજીવમાં તો નિશ્ચિત હોય છે, એ ચોક્કસ જોવા મળે છે. બરાબર બેટા? તો અહીંયા મનુષ્ય હ્યુમન નો કેરિયોટાઇપ આપણે દર્શાવ્યો છે. તો હ્યુમન માં ટોટલ 23 રંગસૂત્રો છે. તો દેખો અહીંયા 23 એ 23 રંગસૂત્રો, એટલે કે 23 જોડ રંગસૂત્રો જે છે એ અહીંયા આપણને દર્શાવાયેલા છે. બરાબર? આ 22 અને આ 23, એક્સ અને વાય. ક્લિયર બેટા? તો આને કહીશું હ્યુમન કેરિયોટાઇપ. ફરીથી જોઈ લઈએ તો કે કોષ, એ કોષના બધા રંગસૂત્રોની બાહ્યાકાર રચના દર્શાવવા માટે આપણે એ રંગસૂત્રને, કોષની અંદર જેટલા રંગસૂત્ર છે આ રંગસૂત્રોની બાહ્યાકાર રચના દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ તો ચાર્ટ પેપર ઉપર એ રંગસૂત્રની ગોઠવણી કરીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ કેરિયોટાઇપ તરીકે ઓળખીએ છીએ. અને દરેક સજીવ જાતિમાં કેરિયોટાઇપ જે છે એ ચોક્કસ પ્રકારે જોવા મળે છે. ઓકે, આ કઈ અવસ્થા દરમિયાન આપણે કેરિયોટાઇપ બનાવી શકીએ, એટલે કે કયા અવસ્થામાં કોષ હોય ત્યારે હ્યુમન કેરિયોટાઇપ આપણે બનાવી શકીએ, એટલે કે સજીવનો કેરિયોટાઇપ બનાવી શકીએ. તો અહીંયા કેરિયોટાઇપ બનાવવા માટે એ જે કોષ છે એ કોષની કઈ અવસ્થા, તો કે સંભાજન અવસ્થા, સંભાજન તબક્કા દરમિયાન, સંભાજન તબક્કા દરમિયાન કઈ, તો કે ભાજના અવસ્થા. સંવિભાજન એની કઈ અવસ્થા, તો કે ભાજના અવસ્થા. આ ભાજના અવસ્થા દરમિયાન આપણે કેરિયોટાઇપ બનાવી શકીએ છીએ. તો ફરીથી એક એમસીક્યુ આપણો બેટા અહીંયા ક્લિયર થઈ ગયો કે હ્યુમન કેરિયોટાઇપ આપણે કઈ અવસ્થામાં કોષ હોય ત્યારે નિર્માણ કરાવી શકીએ. તો એમાં ચાર ઓપ્શનમાં એક આપેલો હોય ભાજના અવસ્થા, તો ત્યાં આપણે શું ચોઈસ કરીશું, ભાજના અવસ્થા આપણે ત્યાં સિલેક્ટ કરીશું. ક્લિયર? નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ ઉપર શું આપેલું છે આપણને, તો ત્યાં આપ્યો છે ઇડિયોગ્રામ. ત્યાં શું આપેલું છે? ઇડિયોગ્રામ. ઓકે, તો નવો શબ્દ ફરીથી જોવા મળે. તો જેમ આપણે હ્યુમન કેરિયોટાઇપ લીધો ને, એ કેરિયોટાઇપની અંદર આપણે શું કરીએ છીએ, તો કેરિયોટાઇપની અંદર આપણે શું લઈએ છીએ બેટા, તો કે એમાં રંગસૂત્રની સંખ્યા, બાહ્યાકાર રચનાનો અભ્યાસ કરવાનો છે ને, એટલે રંગસૂત્રની સંખ્યા, એમનું કદ, રંગસૂત્રની સંખ્યા, એમનું કદ, સેન્ટ્રોમિયરનું સ્થાન, સેન્ટ્રોમિયરનું સ્થાન, એના આધારે ભુજાની લંબાઈ વગેરેનો અભ્યાસ કેરિયોટાઇપ દ્વારા આપણે કરી શકીએ છીએ. તો હ્યુમન કેરિયોટાઇપમાંથી આપણને કેવા પ્રકારની માહિતી મળશે બેટા? તો એમાં રંગસૂત્રની સંખ્યા, એનું કદ અને સેન્ટ્રોમિયરના સ્થાન વિશેની માહિતી મળતી હોય છે. નેક્સ્ટ પોઈન્ટ લઈએ, ઇડિયોગ્રામ. તો ઇડિયોગ્રામ જે છે ને એ પણ એક પ્રકારના કેરિયોટાઇપ જેવું જ છે. તો એવું લખી શકાય કે ઇડિયોગ્રામ જે છે એ કેરિયોટાઇપનું, ઇડિયોગ્રામ જે છે એ કેરિયોટાઇપનું શું છે, તો કે રેખાંકિત સ્વરૂપ છે. રેખાંકિત સ્વરૂપ છે સાનું, તો કે કેરિયોટાઇપનું. ઓકે બેટા, ઇડિયોગ્રામ અને કેરિયોટાઇપમાં સમજણ પડે છે. ઇડિયોગ્રામ શું છે, તો કે કેરિયોટાઇપનું રેખાંકિત સ્વરૂપ, જેમાં રંગસૂત્રને અહીં આકૃતિમાં જ દેખાય છે બેટા, કે જેમાં રંગસૂત્રને આપણે કેવી રીતે ગોઠવ્યા છે, તો કે એમના કદને આધારે, રંગસૂત્રને કદના, રંગસૂત્રને કદના ઘટતા ક્રમને આધારે શું કહીએ છીએ,
रंगसूत्र ए रंगसूत्र ने कदना घटता क्रम ने आधारे એટલે જો અહીંયા પહેલો જે છે એમાં કદ કેવું સૌથી મોટું સૌથી લાંબું એના પછીનો જે રંગસૂત્ર છે એનું કદ કેવું છે એની લંબાઈ કેવી છે તો પહેલા કરતા ઓછી એમ ધીરે ધીરે આપણે શું કીધું છે કદના ઘટતા ક્રમને આધારે આપણે રંગસૂત્રની શું કરીએ છીએ ગોઠવણી કરીએ છીએ તો આ ગોઠવણીને આપણે શું નામ આપી દઈએ તો એને કહેવામાં આવે છે ઇડિયોગ્રામ ઓકે બેટા આટલું સમજાય છે બધાને ક્લિયર થાય છે ડન ઓકે નેક્સ્ટ જોઈએ અહીંયા દેખો છેલ્લે આની લંબાઈ વધારે છે બીજા કરતા તો બેટા આ જે છે ને આ બે રંગસૂત્ર એ કયા છે ખ્યાલ છે તમને તો આ બે રંગસૂત્ર છે 23મી જોડના રંગસૂત્રો એ બે જે છે ને એ કયા છે તો કે 23મી જોડના લિંગી રંગસૂત્રો છે ઓકે 23મી જોડના કયા રંગસૂત્રો છે તો કે લિંગી રંગસૂત્રો દર્શાવાયેલા છે એમાં લિંગી રંગસૂત્રો કેટલા પ્રકારના હોય બેટા તો બે પ્રકારના એક હોય એક્સ લિંગી રંગસૂત્ર અને બીજો હોય વાય લિંગી રંગસૂત્ર જો અહીંયા દર્શાવ્યો છે એક છે એક્સ લિંગી રંગસૂત્ર અને બીજો છે વાય લિંગી રંગસૂત્ર તો એવું પૂછું કે આ કયા નર કે માદાનો આ જે કે ઇડિયોગ્રામ છે એ નરનો છે કે માદાનો છે એ બંનેમાંથી કેવી રીતે નક્કી થશે કે આ ઇડિયોગ્રામ જે છે નરનો છે કે માદાનો છે અહીંયા હું તમને સજીવ નથી પૂછતો કે મનુષ્યનો છે કૂતરાનો છે કે પછી કોઈ બીજા પ્રાણીનો છે અહીંયા હું તમને એવું પૂછું છું કે આ જે ઇડિયોગ્રામ છે એ નરનો છે કે માદાનો છે તો આન્સરમાં શું આવશે નર કેમ કારણ કે નરની અંદર લિંગી રંગસૂત્રની જે જોડ હોય એમાં એક એક્સ હોય અને બીજી વાય હોય એક લિંગી રંગસૂત્ર કેવું હોય એક્સ લિંગી રંગસૂત્ર હોય જ્યારે બીજું કેવું હોય વાય લિંગી રંગસૂત્ર જ્યારે માદાની અંદર 23મી જોડમાં બંને લિંગી રંગસૂત્ર કેવા જોવા મળે છે તો એ એક્સ પ્રકારના જોવા મળે છે ક્લિયર તો આ થશે ઇડિયોગ્રામ ડન બેટા હવે જો અહીંયા એક અપવાદ સ્વરૂપે લઈ લઈએ ડ્રોસોફિલા અહીંયા અપવાદ સ્વરૂપે લઈએ ડ્રોસોફિલા ડ્રોસોફિલાની અંદર બેટા જે લિંગી રંગસૂત્ર જે છે એ લિંગી રંગસૂત્ર સૌથી પહેલા આવેલું હોય બરાબર અહીંયા લિંગી રંગસૂત્ર જે છે એ છેડા ઉપર છે રાઈટ અહીંયા એક થી લઈ અને 22 રંગસૂત્રની જે જોડ છે એ બધા જ રંગસૂત્ર કેવા છે દૈહિક રંગસૂત્ર છે ઓકે જ્યારે 23મી જોડ ઉપર શું આવેલા છે લિંગી રંગસૂત્ર આવેલા છે પરંતુ ડ્રોસોફિલાની અંદર સૌથી પહેલા શરૂઆતમાં કયા રંગસૂત્ર ગોઠવાશે તો શરૂઆતમાં લિંગી રંગસૂત્ર ગોઠવાયેલા હોય અને ત્યારબાદ કયા ગોઠવાશે દૈહિક રંગસૂત્ર ગોઠવાશે ડન બેટા તો આ થશે ઇડિયોગ્રામ અને એ ઇડિયોગ્રામ પણ દરેક સજીવનો નિશ્ચિત જ જોવા મળે છે એ ચોક્કસ જ જોવા મળે છે નેક્સ્ટ રંગસૂત્રનું બંધારણ તો બેટા અહીંયા સુધી આપણે આટલા જે પોઈન્ટ અહીંયા સમજ્યા તમને બધાને આ પોઈન્ટ સમજણ પડી ગઈ છે ને બધાને આ દરેક પોઈન્ટની અંદર દરેક સ્લાઇડની અંદર ક્વેશ્ચન્સ રહેલા છે તો કોઈ પણ બેટા ડાઉટ રહેવો જોઈએ નહીં કોઈ પણ ડાઉટ હોય તો તમે તરત જ કોમેન્ટ બોક્સની અંદર એને લખી શકો છો પૂછી શકો છો ઓકે તમે ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો પર્સનલી તો અહીંયા જોઈએ રંગસૂત્રનું બંધારણ નેક્સ્ટ શરૂઆત કરીએ નવા પોઈન્ટની શરૂઆત કરીએ કે આ જે રંગસૂત્રો જે છે એ રંગસૂત્રોનું બંધારણ કેવા પ્રકારનું છે તો પહેલા તો આપણે રંગસૂત્રને કઈ અવસ્થા દરમિયાન જોઈ શકીએ છીએ તો જ્યારે આપણે માઇક્રોસ્કોપની અંદર રંગસૂત્રનું અવલોકન કરતા હોઈએ છીએ ત્યારે એ અવસ્થા હોય છે ભાજના અવસ્થા
તો અહીંયા આપણે ભાજનાવસ્થા દરમિયાનના રંગસૂત્રનો અભ્યાસ કરીએ છીએ. ભાજનાવસ્થા દરમિયાનના રંગસૂત્રનો અભ્યાસ કરીશું. તો જુઓ, આ આગળ આકૃતિ હતી એ જ દર્શાવી છે. આ શું છે? કોષ છે. એ કોષની અંદર શું રહેલું હશે? કોષ કેન્દ્ર રહેલો છે. આ કોષ કેન્દ્રની અંદર શું છે? તો કે રંગસૂત્રો જાળા સ્વરૂપે ગોઠવાયેલા છે. એને આપણે અહીંયા દર્શાવ્યું છે, એને અહીંયા આપણે દર્શાવીએ છીએ. તો ચલો, રંગસૂત્ર શું છે, એનું બંધારણ કેવું છે, એના વિશે આપણે સમજીએ. તો રંગસૂત્રની અંદર બેટા એના બંધારણમાં શું આવેલું હોય છે? તો યાદ રાખજો કે રંગસૂત્રના બંધારણમાં શું રહેલું હોય છે? તો ત્યાં રંગસૂત્રિકા રહેલી હોય છે. રંગસૂત્રિકાના એટલે કે રંગસૂત્રના બંધારણમાં આપણને શું જોવા મળે છે? તો રંગસૂત્રિકા જોવા મળે છે. તો આ જે છે ને, આ શું છે? રંગસૂત્રિકા. ઓકે બેટા, શું દર્શાવ્યું છે? રંગસૂત્રિકા દર્શાવે છે. કઈ અવસ્થા દરમિયાન છે? ભાજનાવસ્થા દરમિયાન. તો ભાજનાવસ્થા દરમિયાન આ જે રંગસૂત્રિકા જે છે એનો આકાર કેવો દેખાય છે તમને બેટા? તો એ આકાર કેવો છે? નળાકાર. કેવો આકારની રચના છે? નળાકાર જેવો આકાર ધારણ કરેલો છે, રાઈટ? તો એને આપણે શું કહીએ છીએ? રંગસૂત્રિકા તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ, આ રંગસૂત્રિકાઓ જે છે ને એના વચ્ચેના ભાગે એટલે કે સેન્ટરનો જે ભાગ જે છે એ સેન્ટરના ભાગે ત્યાં શું આવેલું હોય છે? તો આગળ આપણે એક પોઈન્ટ અભ્યાસ કરી ગયા કે સેન્ટ્રોમિયરને આધારે રંગસૂત્રના પ્રકાર. તો જે સેન્ટરના ભાગે આપણને શું જોવા મળશે? તો કે મુખ્ય ભાગે આપણને જોવા મળે છે, એટલે કે વચ્ચેના ભાગે આપણને શું જોવા મળશે? સેન્ટ્રોમિયર જોવા મળે છે બેટા. ઓકે, આ સેન્ટ્રોમિયર કેવું છે? તો એ ગોળાકાર જેવી રચના આવેલી હોય છે. અને આ સેન્ટ્રોમિયરની ઉપર, સેન્ટ્રોમિયરના ઉપર બંને તરફ, આ તો આપણને સામેની તરફ દર્શાવ્યું છે ને, એની પાછળની તરફ પણ શું આવેલી હશે? તો કે ત્યાં પણ આપણને એક તકતી જેવી રચના જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? કાઇનેટોકોર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. કાઇનેટો કોર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો સેન્ટ્રોમિયરની ઉપરના ભાગે આપણને શું જોવા મળે છે? તો કે ત્યાં તકતી જેવી રચના આવેલી હોય છે, જેને આપણે શું કહીએ છીએ? કાઇનેટો કોર તરીકે ઓળખીએ છીએ. એ શામાં મદદ કરે છે? તો કે એ વિભાજનની પ્રક્રિયામાં મદદ કરે છે. કોષના વિભાજન તબક્કા દરમિયાન એટલે કે વિભાજન અવસ્થા દરમિયાન એ મદદ કરતું હોય છે. હવે જુઓ, આ જે રંગસૂત્રિકા છે ને બેટા, આ રંગસૂત્રિકા કોની સાથે જોડાયેલી હોય છે? તો રંગસૂત્રિકા એમાં આપણને શું જોવા મળશે? તો કે રંગસૂત્રિકામાં ભાગ શું આવેલો હોય છે? ડીએનએ. આ જે રંગસૂત્રિકા છે ને એની ઉપર શું આવેલો હોય છે? ડીએનએ આવેલો હોય છે. પણ આ ડીએનએ એકલો જોવા મળશે નહીં, તો એની સાથે શું રહેલું હશે? તો ત્યાં રંગસૂત્રિકામાં ડીએનએ ની સાથે આપણને હિસ્ટોન પ્રકારનો પ્રોટીન જોવા મળે છે. ત્યાં આપણને શું જોવા મળે છે? તો ડીએનએ ની સાથે હિસ્ટોન પ્રોટીન આવેલો હોય છે. ઓકે, એની સાથે સાથે આપણને આરએનએ પણ જોવા મળે ઘણી વખત, તથા હિસ્ટોન પ્રોટીન છે એની જગ્યાએ નોન હિસ્ટોન પ્રોટીન,
એટલે કે અહીંયા એનું જે બંધારણ છે બેટા એની અંદર કયા કયા ઘટકો જોવા મળે, તો ડીએનએ આવેલો હોય. આ ડીએનએ કોની સાથે ગોઠવાયેલો જોવા મળશે? તો કે હિસ્ટોન પ્રોટીન સાથે ગોઠવાયેલો જોવા મળે. ઘણી વખત ત્યાં આરએનએ પણ હાજર હોય છે અને એ એની સાથે નોન હિસ્ટોન પ્રોટીન એટલે કે હિસ્ટોન પ્રોટીન નથી એવા પણ જોવા મળે છે. હવે લાસ્ટમાં આપણે એવું કહી શકાય કે રંગસૂત્રિકા આપણને જે જોવા મળે છે એ કેવા સ્વરૂપમાં જોવા મળશે? તો કે એ મણકા સ્વરૂપે જોવા મળશે. આપણો જે નેકલેસ હોય મોતીઓનો, એ મોતીનું નેકલેસ કેવું હોય છે? તો કે આ પ્રકારે હોય છે. આ મોતી હોય એની અંદર શું પરોવેલો હોય? દોરો પરોવેલો હોય. તો આ પ્રકારે એની રચના જોવા મળે છે. તો એમાં આ જે મણકા છે, આ મણકાને આપણે શું કહીશું? તો કે ક્રોમોમિયર્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ક્રોમોમિયર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ બેટા આ છે ને, આ બધી જ રચના આપણે જ્યારે કોષનું પેકેજિંગ ભણીશું ત્યારે તમને ડિટેલમાં સમજાવીશ. અત્યારે જસ્ટ ખાલી આટલી વસ્તુઓને યાદ રાખો. ઓકે, નેક્સ્ટ જોઈએ. જેમ અહીંયા વાત કરી કે સેન્ટ્રોમિયર બરાબર કેવી રચના છે, તો કે તકતી જેવી રચના છે, જેને આપણે સેન્ટ્રોમિયર અથવા કાઇનેટોકોર તરીકે ઓળખીએ છીએ. આ જે કાઇનેટોકોર્સ છે એ કેવું છે? તો કે એ પ્રોટીન કાઇનેટોકોર જે છે ને એ કેવું છે? તો કે તકતી. તકતી એટલે શું? તો કે પ્લેટ. બરાબર, કેટલી હોય? તો કે બે તકતી હોય. એક આ ભાગે ગોઠવાઈ છે અને એક પાછળની ભાગે ગોઠવાયેલી હશે. બરાબર, તો બે તકતી રહેલી હોય છે. આ તકતી શામાં મદદ કરે છે? તો તકતી એટલે કે કાઇનેટોકોર એ વિભાજનની પ્રક્રિયામાં મદદ કરે છે. એનો મતલબ શું છે? કે એ વિભાજન દરમિયાન ત્રાક તંતુ સાથે ગોઠવાયેલી હોય છે. ચલો અહીંયા એક બીજો એમસીક્યુ ક્લિયર થઈ ગયો બેટા. તો કે કાઇનેટોકોર સાથે શું ગોઠવાય? તો વિભાજન અવસ્થા દરમિયાન ત્રાક તંતુ ગોઠવાય. બરાબર, તો આ થશે સેન્ટ્રોમિયર એટલે કે રંગસૂત્રનું બંધારણ. ક્લિયર અહીંયા સુધી? કોઈ પણ પોઈન્ટ અહીંયા સમજણ ના પડતી હોય એવું કંઈ છે બેટા? તો આ થશે રંગસૂત્રનું બંધારણ. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર ડીએનએનું કુંતલ કેવી રીતે પેક કરેલું છે, તો આ જ ચેપ્ટરની અંદર તમને હું એ પણ સમજાવી દઈશ. બરાબર, નેક્સ્ટ ચેપ્ટર ઉપર આપણે નથી છોડવું. તો ડીએનએના કુંતલનું પેકેજિંગ જે છે એ પણ તમને હું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવી દઈશ. તો આજના લેક્ચરની અંદર આપણે શાના વિશે અભ્યાસ કર્યો? તો ટોટલી રંગસૂત્ર વિશે આપણે, એટલે કે ક્રોમોસોમ વિશે આજે આપણે અભ્યાસ કર્યો. બરાબર, રંગસૂત્ર શું છે, એની રચના શું છે, એ કેટલા હોય છે અને કેવી રીતે ગોઠવાયેલા હોય છે, દરેક વસ્તુનો આપણે શું કર્યો? અભ્યાસ કર્યો. ઓકે બેટા, રાઈટ? તો જો કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર લખીને મૂકી શકો છો. બાકી વિડીયોને ફટાફટ લાઈક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે, સો થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે.